આગામી 15મી નવેમ્બરના રોજ બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન રતનપુર ખાતે યોજાનાર છે, જેને લઈને જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી। આગામી 15મી નવેમ્બરના રોજ બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સંસ્કૃતિ મહાસંમેલન છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે યોજાનાર છે, જેને લઈને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જનજાગૃતિ યાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા છોટાઉદેપુર ખાતે આવી પહોંચી હતી। આ યાત્રામાં આદિવાસી સમાજના આગેવાન અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા, વિષ્ણુભાઈ રાઠવા, ઉમેશભાઈ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। આજ રોજ તારીખ 9ના રોજ 15મી નવેમ્બર બિરસા મુંડા જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે આજ રોજ પાયજેતપુરના રતનપુર બિરસા મુંડાજી પ્રતિમાના પટ્ટાંગણમાંથી આજરોજ બિરસા જનજાગૃતિ ગૌરવ યાત્રા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રસ્થાન કરી રહી છે। આ યાત્રાનો હેતુ છે આવનાર 15મી તારીખે જેતપુર પાવીના રતનપુર ખાતે ખૂબ વિશાળ સંખ્યામાં આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, તેના ભાગરૂપે પ્રચાર પ્રસાર માટે આ બિરસા જનજાગૃતિ ગૌરવ યાત્રા આજરોજ અહીંયા છોટાઉદેપુર ખાતે પહોંચી છે અને અહીંયાથી પ્રસ્થાન કવાડ તરફ કરશે। આજ 15 નવેમ્બર આદિવાસી જનનાયક બિરસા મુંડાની જન્મજયંતિ, આ જન્મજયંતિને કેન્દ્ર સરકાર દ્વારા પણ જનજાતિ ગૌરવ દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવેલ છે। એના જ ભાગ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા પણ 15મી નવેમ્બરે પાવીજેતપુર તાલુકાના રતનપુર ગ્રાઉન્ડની અંદર એક આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે એના ભાગરૂપે આજે આ યાત્રા એ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર, છોટાઉદેપુર, કવાંટ, નસવાડી અને બોડેલી આ તમામ તાલુકાની અંદર ફરી અને 15મી નવેમ્બરે જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં આખા જિલ્લાના સમસ્ત આદિવાસી સમાજને આવવા માટેનું એક આમંત્રણ અને જાગૃતિ માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલ છે। 15 નવેમ્બર આજે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર મુકામેથી આખા જિલ્લાના 6એ 6 તાલુકાને કવર કરતા બિરસા મુંડા યાત્રાનું એક આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસી સમાજ દ્વારા। આ યાત્રાનો મતલબ છે 15મી નવેમ્બરના રોજ બિરસા મુંડા જન્મ જયંતિ આવે છે, છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર મુકામે ભવ્ય મહાસંમેલન આ બિરસા મુંડા જન્મ જયંતિ ઉજવણી પ્રસંગે થવાનું છે। ખાસ કરીને મુખ્ય મુદ્દા એ છે કે આદિવાસી સમાજની અંદર જનજાગૃતિ આવે અને આદિવાસી સમાજના હક્કો જળવાઈ રહે અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આપેલા સંવિધાનના જે અધિકારો છે એ અધિકારીઓ આદિવાસીઓનો છીનવાઈ નહીં જાય, એટલા માટે જનજાગૃતિ 6એ 6 તાલુકાની અંદર છોટાઉદેપુર જિલ્લાની અંદર લઈને ભાઈ વિષ્ણુભાઈ રાઠવા અને સાથે તમામ આદિવાસી સમાજના આગેવાનોએ આ રેલી લઈને નીકળ્યા છે। આજે નગરપાલિકા વિસ્તારની અંદર છોટાઉદેપુર ટાઉનમાં બિરસા મુંડાની મૂર્તિને ફૂલહાર કરી આ રેલીને અમે લોકો આગળ પ્રસ્થાન માટે રવાના કરીએ છીએ અને છોટાઉદેપુર આદિવાસી જિલ્લાના તમામ આગેવાનો 15મી નવેમ્બરના રોજ જન્મજયંતિ દિવસે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે એવી પણ આ તકે અપીલ કરીએ છીએ।